હવે મહત્વપૂર્ણ બેઠકની વાત ગાંધીનગરની કરીએ, જે લોકસભા ચૂંટણી લડવાની અટકળો અહીં હતી, જેમાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા આપતા જણાવી દીધું છે કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે શંકરસિંહ એનસીપીમાંથી મેદાને ઉતરે તેવી અટકળો હતી, પરંતુ આ અટકળો પર બાપુએ પૂર્ણવિરામ મૂકી દીધો છે. જોકે એનસીપી નેતા જયંત બોસ્કીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજકારણમાં નેતાઓ બોલે છે શું અને કરે છે શું તે હજુ કહી ન શકાય. રાજકારણ મેં કોઈ ભી આદમી કબ ક્યા બોલતા હૈ કબ ક્યા કરતા હૈ સભી પાર્ટી મેં સબ જાનતે હૈ. પણ ઉસકે સાથ સાથ ઉન્હોને સચ મે પ્રેસ કે સામને ભી ના બોલા થા, પર હમ લોગ કા રિક્વેસ્ટ કો ધ્યાન મેં રખ કર ઉન્હોને બતાયા કે ઇસ તરહ સે માહોલ ખડા હો રહા હૈ તો આપ ખડે રહીએ, તો એક પાર્ટી કે લિયે એક ઉત્સાહ આયેગા ઓર પાર્ટી જિસ તરહ સે આગે બઢ રહી હૈ ઉસમે પાર્ટી કો ભી ફાયદા હોગા. જયંત બોસ્કીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જયંત બોસ્કીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ગઠબંધન નહીં થાય તો એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે, અને સાંજ સુધી ગઠબંધન નહીં થાય તો 26-26 બેઠક પર એનસીપી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જયંત બોસ્કીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. ગઠબંધન નહીં થાય તો એનસીપી એકલા ચૂંટણી લડશે, અને સાંજ સુધી ગઠબંધન નહીં થાય તો એકલા ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી છે. જયંત બોસ્કી આણંદથી ઉમેદવારી નોંધાવશે. મેને મેરા અધ્યક્ષ જીસે કહા હૈ કે એનસીપી સે ગઠબંધન નહીં કરે તો હમકો 26 સીટો કા ફોર્મ ભેજ દીજીએ, મેં 26 સીટ લડને કે લિયે તૈયાર હું. બાપુ ગોધરા સે ભી ઇલેક્શન લડેંગે, હમને માંગા હૈ. યે નિર્ણય હમારે દોનો કોંગ્રેસ પક્ષ કે આગેવાન ઓર એનસીપી કે હમારે અધ્યક્ષ ઓર હમારે પ્રભારી પ્રફુલ પટેલ જી કે ચર્ચા મે ઉસકા ક્યા રિઝલ્ટ આતા ઉસકે પર ધ્યાન. બનાસકાંઠા બેઠકની ટિકિટ મેળવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના ચાર નેતાઓ એક અઠવાડિયાથી દિલ્હીમાં છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને નાયબ મામલતદાર ગોવિંદ ચૌધરી ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે દિનેશ ગઢવી અને વિપુલ શાહ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અગ્રણીઓ એક અઠવાડિયાથી દિલ્હીમાં છે. ટિકિટ મેળવવા દાવેદારોની લોબિંગ જારી રહી છે. દિનેશ ગઢવી અને વિપુલ શાહ પ્રબળ દાવેદાર છે. ટિકિટ મેળવવા દાવેદારો લોબિંગ કરી રહ્યા છે. જોવાનું હવે એ છે કે ટિકિટ કોને ફાળવવામાં આવે છે. આનંદ જોડાયા છે. આનંદ, જે રીતે મહત્વપૂર્ણ બે નામ સામે આવી રહ્યા છે, શું છે, કોનો દબદબો વધારે છે, શું લાગી રહ્યું છે, કોને ટિકિટ ફાળવવામાં આવી શકે? જે ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની બેઠક, લોકસભાની બેઠક માટે ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના જે પ્રબળ દાવેદારો છે તે હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીમાં ધામા નાખી બેઠા છે. હાઈકમાન્ડને પોતાને તમામ રજૂઆતો કરી રહ્યા છે અને પોતાને ટિકિટ મળે તે માટેના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે છે દિનેશ ગઢવી, તેઓ પણ એક અઠવાડિયાથી દિલ્હી ગયેલા છે હાઈકમાન્ડને રજૂઆત કરવાની ટિકિટ મેળવવા માટે. આ સિવાય ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ જે છે તે પણ દિલ્હી પહોંચ્યા છે. આ સિવાય ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં જે નાયબ મામલતદાર જે છે ગોવિંદભાઈ ચૌધરી, તેઓ પણ છેલ્લા, એટલે આ ચાર નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીમાં છે. ખાસ કરીને વાત કરીએ તો બે નામ સૌથી વધુ પ્રબળ દાવેદાર હોવાનું હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે દિનેશ ગઢવી છે, જેઓ સ્વર્ગસ્થ બીકે ગઢવીના જેઓ કેન્દ્રીય કોંગ્રેસની અંદર કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા, નાણામંત્રી રહી ચૂકેલા છે, તેમના મોટા પુત્ર છે અને તેઓ પ્રબળ દાવેદાર હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. અને આ સિવાય વિપુલ શાહ ડીસા નગરપાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખ છે અને તેઓ અગાઉ ડીસા નગરપાલિકામાં ભાજપની 3 વખત બોડી તોડવામાં સફળ રહ્યા હતા અને સફળ નેતૃત્વ કરી શકે જૈન સમાજના અગ્રણી છે, તેઓનું પણ નામ હાલમાં સામે આવ્યું છે. આ બંને હાલમાં પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવ્યું છે. અને હાલમાં વાત કરી શકે કે બંને હાઈકમાન્ડને પોતાની રજૂઆત કરી રહ્યા છે. હવે કોને ટિકિટ આવશે તે તો હવે કોંગ્રેસે હાઈકમાન્ડ નિર્ણય લેશે ત્યારે જ ખ્યાલ આવશે. આભાર આનંદ આપનો તમામ માહિતી બદલ. તો ટિકિટ મેળવવા માટે અત્યારે લોબિંગ ચાલી રહ્યું છે અને લગભગ અઠવાડિયાથી કોંગ્રેસના અગ્રણીઓ દિલ્હીમાં દાવા નાખીને બેઠા છે. ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ભાજપ પોતાનું લિસ્ટ જારી કરી દીધું છે. હવે તેની સામે કોંગ્રેસ એવો કયો પ્રબળ દાવેદાર મૂકે કે જેનાથી તેઓ પોતે બેઠક પર જીત મેળવી શકે, જોવાનું એ છે. હવે આવનારા દિવસોની અંદર એક બાદ એક જે વિવાદો જે સામે આવી રહ્યા છે કોંગ્રેસની અંદર, આખરે ટિકિટ કોને ફાળવવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અહીં કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને બંને પક્ષો પાસે કોળી સમાજના ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો કોળી સમાજની અવગણના કરવામાં આવી તો બંને પક્ષોને ભારે પડી શકે છે. કોળી સમાજના આગેવાનોએ બંને પક્ષમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોર લગભગ નક્કી સજ્જ છે ત્યારે સંભવિત ઉમેદવારોમાં અગ્રેસર આવતા પાટણમાં વહેંચાયા પેંડા. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસે ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓએ ઉજવણી કરી. જગદીશ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડવાના છે. આ સમાચાર વહેતા થતા જ કાર્યકર્તાઓમાં હર્ષની લાગણી જોવા મળી. વિડીયો વોટ્સએપ પર અને તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે જે દ્રશ્યોની અંદર કે જેમાં પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોરના નામ પર આખરે મોહર મરાઈ જશે. લગભગ આ નામ નક્કી છે, માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે. તેના જ કારણોસર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. એકબીજાને મોઢું મીઠું કરાવી પેંડા વેચી અને આ ઉજવણી કરતા તમામ લોકો નજરે પડી રહ્યા છે. તો જૂનાગઢ અને આણંદ બેઠકને લઈ ભાજપ અવઢવમાં છે. જૂનાગઢમાં દિનુ બોઘા સોલંકીની માંગને લઈ વિલંબ છે ત્યારે રાજેશ ચુડાસમાને રિપીટ કરવા સામે વિરોધ થયો. આણંદ બેઠક પર સાંસદને રિપીટ કરવા મુદ્દે અવઢવમાં છે. હવે અન્ય બે દાવેદારોના કારણે લોબિંગના કારણે જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. છેલ્લી ઘડીએ તે બંનેમાંથી એક નામ જાહેર થઈ શકે છે. કોનું નામ સામે આવશે તે જોવાનું રહેશે.